ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વિજયાદશમીએ કેવડીયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની પ્રતિમાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રપણ કરવાની સંપૂર્ણ તૈયારીઓને આખરીઓ પપાઈ રહ્યો છે. તો એક અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. તો તારીખ 31 ઓક્ટોબરનો દિવસ ગુજરાત અને દેશ માટે ઐતિહાસિક સંભારણું બની રહેશે. સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે એવા વિશ્વના અજોડ અને ભવ્યતમ સ્મારક નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે. તો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વની દેશ અને દુનિયાને પ્રતીતિ કરાવશે એમ પણ તેઓએ દ્રઢપણે જણાવ્યું હતું. તો વધુમાં રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બુલંદ મિજાજને ઉજાગર કરતું અને દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપનારું એવું સૌથી અનેરું સ્મારક ગણાવ્યું હતું. પ્રતિમાના પરિસરમાં શ્રેષ્ઠતમ પ્રવાસન સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વ કક્ષાનું અજોડ પ્રવાસન ધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તો સરદાર સરોવર ડેમથી 3 કિલોમીટર દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર તૈયાર થઈ ચૂકેલી વિશ્વની સૌથી એવી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો ત્યારે લોકાર્પણના ધમધમાત વચ્ચે મુખ્યમંત્રીએ સાધુ બેટની જાત મુલાકાત લીધા બાદ જિલ્લા વહીવટી તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ ડોક્ટર જેએનસી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશ નાથન, જિલ્લા કલેક્ટર આર એસ નિનામા, નિગમના મુખ્ય ઇજનેર પીસી વ્યાસ, અધિકર ઇજનેર એચઆર કાનુનગી તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને ઇજનેરો પણ જોડાયા હતા. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.